મહત્વનો કહી શકાય એવો બીજો પોઈન્ટ એટલે સંદેશા સંદેશા વ્યવહારની અંદર એક સ્થળેથી બીજા સ્થળે સંદેશાઓનો આવન જાવન કરતું માધ્યમ અને તેની અંદર આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે લઈએ તો એક સ્થળેથી બીજા સ્થળે કોઈ પણ માહિતી હોય કે સંદેશો હોય એને મોકલવાની કે લાવવાની જે વ્યવસ્થા કરે છે એ વ્યવસ્થાને કહેવાય સંચાર તંત્ર અને આ સંચાર તંત્રની અંદર ઘણા બધા માધ્યમો આવે એ પછી ટપાલ હોય ત્યાર પછી કોઈ પક્ષી હોય કોઈ પ્રાણી પણ હોઈ શકે ઇન્ટરનેટનો ઉપયોગ પણ હોઈ શકે મીડિયા મારફત પણ એ સંદેશાઓ આપવામાં આવતા હોય તો એ બધા માધ્યમો છે સંદેશા વ્યવહારની અંદર સમાવેશ કરવામાં આવે છે તમે ક્યાંક પિક્ચરની અંદર જોયેલું હોય છે કે કોઈ મોટી ઉંમરની વ્યક્તિ છે ને એની અંદર તમે સાંભળેલું હોય છે કે પહેલાંના સમયગાળા દરમિયાન કોઈ દુશ્મન વ્યક્તિ હોય કે રાજા મહારાજા હોય એને બે રાજાઓ વચ્ચેનું યુદ્ધ થતું હોય ત્યારે સંદેશો આપવા માટે મોટાભાગે ઢોલ વગાડવામાં આવે એટલે ખ્યાલ આવે કે હવે આ યુદ્ધની તૈયારી થાય ઘણી વખત એવું બને કે આ પહેલાંના સમયગાળાની વાત છે એ સમયગાળા દરમિયાન કોઈ દુશ્મન વ્યક્તિને ખબર ન પડે એટલા માટે ત્યાં ધુમાડો કરવામાં આવતો હતો અને એ ધુમાડા દ્વારા એને સંદેશો પહોંચી જાય કે હવે આપણને એ સંકેત આપ્યો છે અને આપણે એ આ પ્રમાણે કામગીરી કરવાની છે તો ધુમાડા દ્વારા કોઈ પક્ષી દ્વારા એની અંદર કબૂતરનો આપણે જોઈએ તો પહેલાંના સમયગાળા દરમિયાન પક્ષીની અંદર કબૂતરના જે ગળું હોય એમાં નાનો એવો સંદેશો બાંધી અને બીજા રાજા સુધી પહોંચાડી શકાય એવા પક્ષીની અંદર પણ ઉપયોગ કરવામાં આવતો ઘણા બધા પ્રાણીઓ પણ એવા હતા કે જે મોટાભાગે સંદેશો પહોંચાડવામાં ઉપયોગી બનતા હતા દાખલા તરીકે બળદ તો બળદ છે તે ટપાલ એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે સંદેશો કહેવાય અને ત્યાં બળદગાડાનો ઉપયોગ કરી 8-10 દિવસ પહોંચે ત્યાં સુધી અને એ સંદેશો પહોંચાડતા હતા તો પ્રાણી પણ એ સંદેશા વ્યવહારમાં ઉપયોગી થતા આ બધા જ પ્રાચીન સમયના કહી શકાય એવા માધ્યમો હતા હવે તેનું સ્થાન લીધું છે આજે મહત્ત્વના કહી શકાય એવા સંચાર માધ્યમોએ જેમાં ટપાલ તાર ટેલિફોન મોબાઈલ કે ઇન્ટરનેટ એ બધાએ અદ્યતન કહી શકાય એવા સેકન્ડની અંદર તમે એક સ્થળેથી દૂર દૂરના વિસ્તારો સુધી સંદેશો પહોંચાડી દો અથવા મોકલી શકો એવા સાધનો આજે ઉપલબ્ધ છે અને એ સંચાર માધ્યમનું આધુનિક માધ્યમ કહેવાય પરંતુ આ જે માધ્યમો છે એને બે વિભાગમાં વિભાજિત કરી શકાય સંચાર માધ્યમો છે એને બે ભાગમાં વિભાજિત કરી શકાય એક વ્યક્તિગત સંચાર તંત્ર છે આ વ્યક્તિગત સંચાર તંત્રની અંદર મોટાભાગે ઇન્ટરનેટ અને સ્માર્ટફોન વ્યક્તિગત ઉપયોગ કરતા હોય એવા કોમ્પ્યુટર એ બધાનો સમાવેશ કરાય અને એના દ્વારા સંદેશો સામેની વ્યક્તિને કે સામેના સ્થળ સુધી પહોંચાડી શકાય ફેક્સ હોય તો ફેક્સનો પણ ઉપયોગ કરી શકાય ટેલિફોન હોય તો ટેલિફોન દ્વારા પણ ત્યાં સંદેશો પહોંચાડી શકાય ત્યાર પછી સામૂહિક સંચાર તંત્ર બીજો પ્રકાર છે સંચાર સાધનોની દ્રષ્ટિએ તો આ સામૂહિક સંચાર તંત્રની અંદર બધી જ વ્યક્તિઓને એકસાથે સંદેશો પહોંચાડી શકાય તેવા માધ્યમોનો સમાવેશ કરવામાં આવે છે દાખલા તરીકે ચૂંટણીઓ હોય અને પત્રિકાઓ વહેંચવામાં આવે તો એ પત્રિકાઓ લગભગ બધા જ વિસ્તારમાં પહોંચે અને એને માહિતી મળે ત્યાર પછી ટેલિફોનની અંદર આપવામાં આવતી જાહેરાત એ ઘર ઘર સુધી પહોંચાડવામાં આવતી મહત્ત્વની કહી શકાય એવું સંચારનું એક માધ્યમ ગણાવી શકાય જુદા જુદા ક્ષેત્રો દૂર દૂરના વિસ્તારો છે ત્યાં મોટાભાગે છાપાઓ ન પહોંચી શકે તેવી સગવડતાવાળા વિસ્તારોમાં આકાશવાણી રેડિયો તંત્ર છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થતું હતું એટલે આકાશવાણી ઉપર એ રેડિયો કાર્યક્રમ પ્રસારિત કરી અને તે વ્યક્તિને સંદેશો પહોંચાડવામાં આવતો દાખલા તરીકે કોઈ કુદરતી આપત્તિ આવવાની હોય દુષ્કાળની પરિસ્થિતિ હોય ત્યારે આ રેડિયો છે ખૂબ જ આશીર્વાદ સાબિત થતો હતો આ ઉપરાંત દૂરદર્શન છે ટીવી મારફત એ લોકોના ઘર સુધી કે આવા પ્રકારની કુદરતી આપત્તિ આવવાની છે આવા પ્રકારની સલામતી તમારે રાખવાની આવા આવા પ્રકારની કાળજી રાખવાની એ ઘર ઘર વ્યક્તિઓને માહિતી પહોંચાડી શકાય એવું સૌથી સર્વશ્રીકૃત આ સંચાર તંત્રનું માધ્યમ કહેવાય છે તો તેનો પણ સંચાર તંત્રમાં સામૂહિક સંચાર તંત્રમાં સમાવેશ કરી શકાય આજે
ભારતની અંદર નાના મોટા થઈ અને આકાશવાણીના બધા જ મળીને 415 જેટલા કેન્દ્રો છે જે આકાશવાણી દ્વારા તે કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે. તો એ છે સંચાર માધ્યમ. હવે આ સંચાર માધ્યમ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ તેની માટેનું જો સર્વસ્વીકૃત કહી શકાય એવું કેન્દ્રવર્તી જો કોઈ બિંદુ હોય તો તે ઉપગ્રહ છે, અને એ ઉપગ્રહ સંચારના ભાગરૂપે ગણીએ તો તે સંચાર સાધનોનું નિયમન કરે છે. દાખલા તરીકે આપણે કોમ્પ્યુટર ચલાવીએ છીએ, મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ, ઇન્ટરનેટ વાપરીએ છીએ, તો એ સંદેશો આપણે મોટાભાગે ઉપગ્રહ જે છોડ્યો છે એ ઉપગ્રહ દ્વારા તરંગો છોડવામાં આવે છે, અને તે સામે જે કોમ્પ્યુટર હોય કે ઇન્ટરનેટ હોય તે બંને વચ્ચે જોડી આપવાનું કામ કરે છે. તો આ દ્રષ્ટિએ આપણે ભારતે જે અવકાશ ક્ષેત્રના ભૂમિગત અને સંચાર સંદેશાઓ માટેના જે ઉપગ્રહ છોડ્યા છે એમાં આ ઉપગ્રહ આશીર્વાદ સમાન છે. પરંતુ સૌથી ઉપયોગી કહી શકાય એવો જો સંચાર ઉપગ્રહ હોય તો તે છે ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ, અને એ એવો ઉપગ્રહ છે કે જેની અંદર એક કરતાં વધુ પ્રકારની પ્રણાલી છે એને વણી લેવામાં આવી છે. હવે એટલા સ્પષ્ટ અને ઝડપથી સંદેશાઓની આપ લે થાય એવા પ્રકારના ઉપગ્રહ ભારત છે એ ઇસરો દ્વારા બનાવી અને અવકાશની અંદર છોડવામાં આવે છે. આપણે ટીવીની અંદર જોઈ શકીએ છીએ એનું મુખ્ય કારણ છે ઉપગ્રહ, અને ઉપગ્રહ દ્વારા આપણે કોઈ પણ માહિતી છે એ સંચાર માધ્યમના માધ્યમ તરીકે આ સેટેલાઇટ હંમેશા ઉપયોગી સાબિત થતા હોય છે. તો એ છે ઉપગ્રહ દ્વારા સંચારનું તંત્ર કરતા કેટલા એ માધ્યમો.